જોકે નોટ બદલી અંગેની પ્રેસ કોન્ફરન્સમાં તેની અજ્ઞાનતા સામે આવી છે અને તેમણે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પર માછલા ધોવાઈ રહ્યા છે માત્ર આજ એક ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં દરેક લોકો કમેન્ટ કરી રહ્યા છે કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભ પર સોશિયલ મીડિયામાં ટ્વીટ તેમણે કર્યું છે તેમણે કહ્યું છે કે બે હજારની નોટ બદલવા છત્રીસ કરોડ ટ્રાન્ઝેક્શન થશે તેવો તેમણે દાવો કર્યો છે ન માત્ર તેટલું પરંતુ બેંકોને નોટ બદલવા અઢી કરોડ કલાક પણ લાગશે મીન્સ તેને આખે આખું ગણિત જ કરી લીધું છે

हमें इनको एक्सचेंज कराना है तो मान लेते हैं एक आदमी एट ए टाइम पांच नोट एक्सचेंज कराता है मान लेते हैं तो कितने ट्रांजेक्शन होंगे टोटल ट्रांजेक्शन होंगे 36 करोड़ बैंक के ट्रांजेक्शन होंगे 36 करोड़ इन नेक्स्ट फोर मंथ्स एक ट्रांजेक्शन में मैं मान लेता हूं चार मिनट लगते हैं अप्रोक्सीमेटली फोर मिनट्स तो अगले चार महीनों में बैंकों के एक करोड़ मिनट सिर्फ किस काम में लग गए 2000 के नोट जो भी ला रहा है उसको या तो चार पांच सौ के दो या बीस दो हजार के सौ सौ के दो या पर चालीस पचास पचास के दो तो लगभग एक सौ चम्बालीस करोड़ मिनट अर्थात लगभग ढाई करोड़ घंटे बैंक के ब्रांचों के अगले चार महीनों में नोटों की अदला बदली में चले गए बैंकों का काम क्या था नया क्रेडिट देवे ताकि नए रोजगार का सृजन हो नई जीडीपी देश में बने लोगों के इनकम बढ़े अब बैंकों का काम आपने क्या करा दिया क्रेडिट छोड़ दो नए क्रेडिट देने की नए लोन देने की जरूरत नहीं है क्योंकि काम तो आपको क्या करना है ढाई करोड़ घंटे अगले चार महीने में देश के सारे बैंक नोटों की अदला बदली में डालेंगे तो क्रेडिट ऑफटेक नहीं करेगा तो रोजगार का नए सृजन नहीं, नहीं होगा नए रोजगार के रियल इनकम देश में लोगों की नहीं बढ़ पाएगी लोगों की इनकम वहीं पे स्टेग्नेंट हो जाएगी तो तीसरा पॉइंट यह है कि बैंक क्रेडिट विल हैव एन एडवर्स इंपैक्ट बिकॉज 2.5 करोड़ आवर्स अप्रोक्सीमेटली विल बी लॉस्ट इन जस्ट एक्सचेंज ऑफ रुपीज टू

अप्रयास करें शुरू लोको करी रही आजादी लेकिन हर व्यक्ति के पास ये नोट नहीं है कुछ लोगों के पास ही होगा वो तो बच्चे आपने बीजा को यूज़र्स ने कमेंट पर रीड करिए यही कैलकुलेशन आपने कोविड वैक्सिनेशन के टाइम पर भी बताई थी मींस के लोको द्वारा ट्वीट करना मावेशी के तैयार तम्हें जें � એક કુમાર કરીને એક યુઝર્સ છે કે જેને ટ્વીટ કર્યું છે બેંક કર્ણાટક બતાવો મીન્સ કે હાલમાં જ બેંક એનું કામ કરી રહી છે જે તમે ગણિત સમજાવી રહ્યો છે તદ્દન ખોટું છે ને એટલે જે હાસ્યનું કેન્દ્ર બન્યું છે માટે બેંકને એનું કામ કરવા દો તમે આ બધું ગણિત ના સમજાવો કારણ કે લોકો પણ સમજી ગયા છે કે આ કેવી જે ગણિત છે કેટલું ખોટું છે અને એના જ બેઝ ઉપર લોકો તેની મજાક બનાવે છે આગળના યુઝર્સની પણ આપણે કમેન્ટ રીડ કરીએ લોકો હસી રહ્યા છે ટ્રાઇંગ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન હાઉ દે કેન ક્લિયર ધ સ્ટોક ઓફ ટુ થાઉઝન્ડ આઈ એમ શ્યોર ધેટ ઓક્યુપાય ધ મોસ્ટ મીન્સ ઘણા લોકો એ કમેન્ટ કરી રહ્યા છે પછી આપણે એક બીજી એક કમેન્ટ પણ

એક બાતો એક અચ્છી ક્વોલિટી કા કેલ્ક્યુલેટર ખરીદે ઓર એક રિટાયર્ડ બેન્કર નિયુક્ત કરે મીન્સ લોકો કેલ્ક્યુલેટર ખરીદવાનું કરી રહ્યા છે લોકો એની મજાક બનાવી રહ્યા છે પછી આપણે બીજા યુઝર્સની કમેન્ટ રીડ કરવાનો પણ પ્રયાસ કરીએ લોકો એવું કહે છે કે ગજબ તમે તો ગણિત જે છે કર્યું છે અને એની જ લોકો મજાક બનાવી રહ્યા છે ત્યારબાદ જે આપણા અન્ય યુઝર્સની કમેન્ટ ફેક્સ દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું છે દેન યશ યશ નામનો એક યુઝર છે કે જેના દ્વારા પણ એક ટ્વીટ કરાયું છે ઇટ્સ ફની હાઉ એવરી ટાઈમ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મેક્સ ધ બેઝિસ ફોર દેર રીઝનિંગ ધેટ ધીસ ઇઝ સ્ટીલ પ્રી ટુ થાઉઝન્ડ ફોર્ટીન મીન્સ લોકો તેની જે કમેન્ટ્સ જે એમનું ટ્વીટ છે તેનો લોકો મજાક બનાવી રહ્યા છે અને એ યુઝર્સે શું કમેન્ટ કરી છે એમના ગણિત પર તે પણ અમે આપને દેખાડ્યું છે અને હવે મારી સાથે મારા સંવાદદાતા કિશન કાંટેલિયા જોડાયેલા છે કે જે યમલ સાથે વાતચીત કરશે તો બે હજારની નોટ બદલવા છત્રીસ કરોડ ટ્રાન્ઝેક્શન થશે તેવો દાવો કરવામાં આવ્યો છે 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 કોંગ્રેસ નેતા દ્વારા ગૌરવ વલ્લભનું આ આ આ કે લઈ હાસ્યાસ્પદ બન્યું અને તેને જ લઈ લોકો મજાક બનાવી રહ્યા છે જેટલા પણ યુઝર્સ દ્વારા કમેન્ટ કરવામાં આવી હતી જે મજાક બનાવવામાં આવી હતી યુઝર્સ પણ હવે કોંગ્રેસ જે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે અને જે ખોટું ગણિત બતાવી રહી છે તેમાં યુઝર્સ પણ હવે સજાગ થઈ ગયા છે

બિલકુલ જે રીતે પ્રવક્તા ગૌરવ વલવ કે જે પ્રેસ કોન્ફરન્સ કરી જે આંકડાઓ દર્શાવ્યા એ આંકડાઓને લઈને ગૌરવ હવે ક્યાંક ચર્ચાનો વિષય બની ગયા જે હાસ્યાસ્પદ છે ગૌરવ એવું કહ્યું છે કે બે હજારની નોટ એ બેંકની અંદર બદલવા માટે છત્રીસ કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન છે કરવા પડશે પર ટ્રાન્ઝેક્શન મિનિટ જેટલો સમય 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 છે છે લાગશે જેનાથી ખૂબ મોટો જે એ લોકોનો ત્યારે હવે ગૌરવ વલ્લભની જે મજાક છે સોશિયલ મીડિયા પર લોકો રહી રહ્યા છે કારણ કે બેંક ઉપર સરળતાથી નોટો બદલાઈ રહી છે ચાર મહિનાનો સમય છે અને કોઈ બેંકના ગણિતની વાત કરવામાં આવે તો ભારતના નાનામાં નાના ગામડાથી લઈ અને શ્રેણીવાળી અનેક પ્રકારની બેન્કો એ કાર્યરત છે અને એમાં લોકો જઈ અને પોતાની નોટ બદલી શકે આપણી સાથે આ જ મુદ્દે વાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમલભાઈ વ્યાસ છે સાહેબ જે રીતે ગૌરવ વલ્લભનું જે ટ્વીટ છે જેને એક સારા અર્થશાસ્ત્રી માનવામાં આવે છે કોંગ્રેસના નેતા પણ છે પ્રવક્તા છે અને એમના ટ્વીટને લઈને હવે મજાક થઈ રહી છે કારણ કે એમને જે આંકડાકીય માહિતી દર્શાવી તેને કદાચ સોશિયલ મીડિયા યુઝરે મજાક ગણાવી રહ્યા છે હું એમને જે આંકડા પ્રેસ કોન્ફરન્સમાં કયા એની પર આવતા પહેલા બીજા બે વિષય પણ કહેવા માગું છું કે કોંગ્રેસના પ્રવક્તાને એક તો મૂળભૂત ખબર નથી લાગતી કે બેન્કો કેવી રીતે ચાલે છે કારણ કે બેંકમાં એક જ માણસ હોય અને એ માણસ માત્ર કેશ સ્વીકારવાનું કામ કરે એવું ના હોય બેંકમાં એ દરેક શાખામાં નાનમ નાની શાખા હોય તો એમાં દસ બાર પંદર લોકો કામ કરતા હોય જુદા જુદા વિભાગો હોય કેશિયરનું તો એક માત્ર એક લિમિટેડ કામ હોય એટલે બાકીના લોકો તો કામ ચાલુ જ રાખે એટલે કામ અટકી જશે ને બેન્કિંગ સિસ્ટમ અટકી પડશે આ બધી જે એમને વાતો કરી છે એ બિલકુલ એમને ખબર જ નથી કે બેન્કો કેવી રીતે કાર્ય કામ કરે છે બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસી છે એટલે સમજી શકાય કે પ્રજાની વચ્ચે ક્યારેય ગયા જ નથી એટલે એમને ખબર જ નથી કે પ્રજા દોઢ દિવસ થયો અત્યારે હું વાત કરું છું ત્યારે દોઢ દિવસમાં આખા દેશની કોઈ પણ બેંકની શાખામાં કોઈ પણ જગ્યાએ લાઈન નથી રહી હજારો લાખો લોકોએ એમની નોટો બદલાવી લીધી છે અને એ એકદમ બિલકુલ સરળતાથી આ કામ ચાલી રહ્યું છે પણ એમને ખબર ના હોય કારણ કે કોંગ્રેસ પ્રજાની વચ્ચે ક્યારેય જતી જ નથી ત્રીજી વાત હવે હું આંકડા ઉપર આવું કે એમણે જે આંકડા કયા છે એમાં એમને એ પણ એમને ખ્યાલ નથી કે માત્ર બેંકમાં જમા નથી કરાવવાની આ નોટો આ આ લીગલ ટેન્ડર તરીકે ચાલુ છે અને દાખલા તરીકે હું તમને એક નાનું ઉદાહરણ આપું કે દેશમાં લગભગ એક લાખ પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપો ઉપર રોજના અનેક લોકો બે હજારની નોટથી પેટ્રોલ પુરાવે છે છાપામાં પણ આવ્યું છે લગભગ સિત્તેર એંસી ટકા અત્યારે જે કેસથી પેટ્રોલ પુરાય છે એ બે હજારની નોટોથી થાય છે તો એ બધી જે નોટો છે આપણે માની લઈએ કે એક લાખ પેટ્રોલ પંપ છે અને એના ઉપર રોજ ખાલી એક પંપ ઉપર પચીસ નોટ આવે છે તો રોજના પાંચ હજાર કરોડ થાય એટલે વીસ દિવસમાં એક લાખ કરોડ રૂપિયા એ પેટ્રોલ પંપો પાસે જાય ને એ લોકો બેંકમાં પૈસા જમા કરાવે તો એ બેન્કોને જમા કરાવતા બેંક એ લોકો આમે પણ આ પૈસા જમા કરાવતા આને નાની નોટ કરાવે વધારે તકલીફ થાય મોટી નોટો ઝડપ ઝડપથી થાય તો બેન્કોનું કામ સુપરથી સુગમ થાય એટલે એમને નથી બેંક કેવી રીતે ચાલે છે ખબર નથી પ્રજા શું કરે છે ખબર અને નથી એમનું ગણિત સાચું માટે એ મને એવું લાગે છે કે માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવા પ્રજામાં ગભરાટ ફેલાવવા માટે પ્રજા ગભરાતી નથી એટલે એમને બે દિવસમાં ટેન્શન થઈ ગયું કોંગ્રેસને કે ભાઈ આ પ્રજા ગભરાશે નહીં તો અમારું શું થશે એટલા માટે આ ગભરાટ કરી રહ્યા છે અને બીજો પ્રશ્ન મારે એમને એ પૂછવાનો છે કોંગ્રેસના લોકોને કે જ્યારે પ્રજાને કોઈ તકલીફ નથી તો આ આ તકલીફ માત્ર એવા લોકોને પડવાની છે કે જેમની પાસે કાળું નાણું છે તો શું કાળું નાણાં જે એમની પાસે છે એમના એમનો બચાવ કરીને આ પ્રજા કોંગ્રેસ બહાર આવી રહી છે શા માટે કોંગ્રેસને અમારે તકલીફ છે સાહેબ એટલે જે સમયની વાત કરી છે કે અઢી લાખ કરોડ કલાક કરતાં પણ વધારે સમયની જે વાત કરી છે અને સોશિયલ મીડિયાની અંદર જે લોકો એ ઘણા હોશિયાર હોય છે એ આવી બધી વસ્તુઓને પકડી લેતા હોય છે એટલે એમની મજાક બની ગઈ છે બીજી જે એમને વાત કરી છે કે બેન્કોનો સમય પણ ખરાબ થશે એક ટ્રાન્ઝેક્શનમાં ચાર મિનિટનો સમય વેડફાશે તમે જે રીતે કહ્યું કે અનેક લોકો હોય છે તો સોશિયલ મીડિયામાં તેમને પકડી પાડવામાં આવ્યા છે અને જે બે હજારની નોટ છે એને લઈને ખાસ ક્યાંય જે નોટ નોટબંધી વખતે જે હતું એ પ્રકારનું કંઈ જોવા નથી મળતું એટલે એ પ્રકારની વાસ્તવિકતા નથી દેખાતી એટલે આ પ્રકારના નિવેદનો આપવા પડે છે મને એવું જ લાગે છે કારણ કે કોંગ્રેસને આમાં લોકોનું સારું થાય કોઈ પણ રાજકીય પાર્ટીનો હેતુ એ હોય કે ભાઈ લોકોને તકલીફ ના પડે અમારી સામે વિરોધ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી શકે છે પણ આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક તો આ એડમિનિસ્ટ્રેટિવ નિર્ણય લીધો છે આમાં ક્યાંય રાજકીય નિર્ણય નથી આ રિઝર્વ બેંકનો સતત નિયમિત કરતા જ હોય છે ને એ પ્રકારનો આ નિયમ છે બીજું કે આ નિયમના પાલનમાં ચાર મહિનાનો સમય આપ્યો છે ચાર મહિનામાં લોકો શાંતિથી પોતાને એને મારા ખાતામાં મારા ઘરમાં પાંચ લાખ રૂપિયા પડ્યા છે અને મારે બેંકમાં જમા કરવા છે તો હું સીધો જઈને કરી આવીશ પછી એમાં મારે ચાર નોટ બદલાવા રોજ જવાનું એવું નથી હોતું પણ હવે આ બધી વસ્તુઓ એમને ક્યારે પ્રજાની વચ્ચે જ નથી એટલે એમને ખબર જ નથી પ્રજાને ખરેખર જેન્યુન શું વિષય છે અને એમણે નથી આ નિયમોનો અભ્યાસ કર્યો જે કંઈ બાર રૂલ પ્રમાણે આ થઈ રહ્યું છે એનો પણ એમણે અભ્યાસ નથી કર્યો માત્ર એક ગભરાટ છે કે લોકો કેમ ટેન્શનમાં નથી એનું ટેન્શન કોંગ્રેસને થયું છે ને એના માટે આ કોંગ્રેસ કરી રહી હોય એવું લાગે છે આરબીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આરબીઆઈનો નિર્ણય એટલા માટે છે કે ભાઈ બે હજારની નોટ એ કરન્સીમાં સૌથી મોટી નોટ છે અને જે રીતે તમે કહ્યું કે સપ્ટેમ્બર સુધી આપણે એ બદલાવી શકશું ચેન્જ કરી શકશું એમાં ખાસ જો કોઈ મોટી અમાઉન્ટ ના હોય તો પાન કાર્ડ આધાર કાર્ડની પણ જરૂરિયાત નથી હું જસ્ટ બેંક પર ગયો ભાઈ આ મારી બે હજારની નોટ રાખો એની સામે મને ચેન્જ આપી દો તો એવી રીતે મળી જાય છે એટલે એમાં સમયની અને ચાર મહિનામાં એવું ના હોય કે કોઈ વ્યક્તિ બેંકે ના જતો હોય ક્યાંક ને ક્યાંક લોકોએ જવાનું થાય તો પછી આ પ્રકારના નિવેદનો સમય સાથે ગણાવવું લોકોની સમયની બરબાદી છે બેંકની બરબાદી આ પ્રકારના નિવેદનોની કેમ જરૂર પડે કોંગ્રેસની પાસે કોઈ કોઈ ઠોસ વિષય નથી કોંગ્રેસ ના કેન્દ્ર સરકારની ના રાજ્ય સરકારની ટીકા કરી શકે એવું કોઈ એમની પાસે વિષય નથી એમને પ્રજાનું કોઈ પ્રજા શું કરે છે પ્રજાને તકલીફ છે કે નહીં એ ખબર નથી લોકોનું સારું થયું છે લોકો શાંતિથી પોતાના કામ ધંધા કરી રહ્યા છે વિકાસ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસને સ્વાભાવિક રીતે વિરોધપક્ષ તરીકે ચિંતા હોય કે અમારું અસ્તિત્વ જ હવે ભયમાં આવી જશે બે ચૂંટણીઓમાં લોકસભામાં એમનું અસ્તિત્વ ભયમાં આવે એવા જ આંકડા આવ્યા છે અને હવે જ્યારે ચોથી ત્રીજી ચૂંટણી આવી રહી છે લોકસભાની બે હજાર ચોવીસની ત્યારે એમનામાં સ્વાભાવિક રીતે એમની નેતાગીરીમાં ગભરાટ હોય કે ભાઈ પ્રજાને આપણે સમજી નથી શકતા પ્રજા આપણને જાણતી નથી પ્રજા માટે આપણે કંઈ કામ નથી કર્યું પાંચ વર્ષમાં તો હવે શું કરીશું એટલે મને એવું લાગે છે કે આ એક નોટબંધીનો વિષય લઈને કોઈ કે એમને કહ્યું હશે અને એમણે આ આ પ્રકારના નિવેદનો કર્યા છે બાકી એની પાછળ કોઈ ના તો કોઈ આર્થિક કે અલગ વિષય હતો પરંતુ જે બે હજારની નોટ છે એ કોઈ રાજકીય સંબંધ નથી એ આરબીઆઈ પોતાની ગાઈડલાઈન બહાર પાડી છે અને રિઝર્વ બેંકના પોતાના હક છે એમાં કોઈ પોલિટિકલ પાર્ટીનું પ્રેશર કે કોઈ પોલિટિકલ વ્યક્તિનું પ્રેશર હોય એવું જયારે બે હજારની નોટ એ બંધ કરવાની વાત નથી પરંતુ એને પરત ખેંચી લેવાની વાત છે એટલે આરબીઆઈ એ આ વસ્તુને લઈ અને લાંબા સમયથી વિચારતી હશે એવું આપણે માની લઈએ અને આપણે ઘણા લાંબા સમયથી જોતા હતા કે એટીએમ માંથી પણ બે હજારની નોટો એ નથી નીકળતી બેંકમાંથી પણ બે હજારની નોટો નથી મળતી એટલે જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે એ આંકડાઓને આપણે કેવી રીતે માની શકીએ કારણ કે આરબીઆઈએ લાંબા સમયથી આરબીઆઈ કહે છે કે અમારી હોચ હતી અમે બને તેટલી નોટો એ માર્કેટમાં પરત નહોતા મોકલતા જેટલી ખેંચવાની હતી એ નોટો તો ઓલરેડી પહેલાં ખેંચાઈ ગઈ હતી તો આ આંકડો એ કઈ રીતે માનવો કે આટલી આટલો સમય આટલા પૈસા કારણ કે આરબીઆઈ પોતે કહે છે કે અમે ઘણી બધી નોટો એ પહેલેથી જ માર્કેટમાંથી પાછી ખેંચી લીધી હતી બરાબર એટલે સર્ક્યુલેશનમાં જે નોટો છે એનો આંકડો આરબીઆઈ એ આપ્યો ત્રણ લાખ તોતેર હજાર કરોડ પરંતુ આપે જેમ કહ્યું એમ કે બેન્કોમાં બેન્કોની કરન્સી ચેસ્ટમાં આ બધી જ જગ્યાએ વિવિધ પ્રકારના વધતા ઓછા અમાઉન્ટમાં બધી નોટો ઓલરેડી જમા થયેલી છે એટલે એ નોટો તો ફરી બહાર આવવાની નથી એ તો આરબીઆઈએ એમની પાસે રાખીને હવે એને ડિસ્ટ્રોય કરશે વિધિ પૂરી કરીને એટલે આ મૂળભૂત આપે જે કહ્યું એમ કે આ આંકડો એમણે કોઈ કેલ્ક્યુલેટર ઉપર ખાલી ગણીને આપી દીધું છે અને એને એમણે પ્રેસ કોન્ફરન્સ કરી નાખી છે પણ એની પાછળ કોઈ કોઈ લાંબો વિચાર કર્યો હોય એવું લાગતું નથી તો રવિશા જે ગૌરવ વલ્લભની જે પ્રેસ છે તેને રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે માત્ર લોકોની અંદર એક ડર અને એક એવો ડર કે સમસ્યા છે આ એક લોકો માટે એક તકલીફ છે એ પ્રકારનો ડર પેદા કરવા માટે થઈને જ આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આવી કોઈ પણ વાસ્તવિકતા નથી નોટ એ ચલણમાંથી બંધ કરવાની છે લોકોની નોટ એ ચાર મહિના સુધી ચાલશે ગૌરવ વલ્લભનું સ્ટેટમેન્ટ એ રાજકીય છે કઈ રીતે લોકોમાં એક ભય પેદા કરવો તેના માટે થઈ અને આ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલા આંકડા એ ગૌરવ લભ્ય આપ્યા છે ધ્રુવિશા એજ્યુકેશન આભાર આપનો તો જેવી રીતે આ ટ્વીટ કરવામાં આવ્યું છે કોંગ્રેસના નેતા દ્વારા જે હાસ્યાસ્પદ એટલા માટે જ બન્યું છે કારણ કે કોંગ્રેસના નેતા અભ્યાસ નથી કર્યો અને ટ્વીટ કરી નાખ્યું છે અને આખે આખું ગણિત સમજાવી દીધું છે જો કે આ કોંગ્રેસની આદત રહી છે કે જ્યારે કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે સાથે જ આરબીઆઈ કેવી રીતે કામ કરે છે બેંક દ્વારા પણ કહેવામાં આવ્યું છે આરબીઆઈની ગાઈડલાઇન પણ છે કે એક અલગ કાઉન્ટર હશે છતાં પણ કોંગ્રેસના નેતાને ખબર નથી અને તેમણે આવું ગણિત સમજાવી દીધું છે જે હાસ્યાસ્પદ બન્યું છે ને એટલે જ લોકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે અને મજા પણ બનાવી રહ્યા છે તો